શ્રી જય ભારત, જય હિન્દ, ઓમ નમો નારાયણ. હું ગુજરાત પેટલાદ, આણંદ જિલ્લાના પેટલાદ કિન્નર અખાડાથી, મારું નામ છે સ્વીટી કુંવર અને પેટલાદ અખાડાની અંદર રહું છું હું, અને મારું નામ સ્વીટી કુંવર છે. શું બનાવ છે? બનાવની વિગત એવી છે કે અમદાવાદના સ્થાનિક કિન્નરો જે ભાવના દે, ખાલી અને ખાલી ફક્ત બે જણ અને કશિશ દે, આ બે જણ અમારા ચરોતરના તમામ જે અખાડા માતર, નડિયાદ, પેટલાદ, બાલાસિંદોર, ખંભાત, આ અખાડા પાછળ પડી ગયા છે. એ લોકો જબરજસ્તી, અમે રામાનંદી સંપ્રદાયના અમારી ગાદી છે અને વૈષ્ણવ સંપ્રદાય અમારું એ છે, અને એ લોકો મુઘલ સલ્તનતી છે, જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે. એના અનુસંધાનમાં એ લોકો અમારી ઉપર અવારનવાર ખોટા આક્ષેપો, ખોટી એટ્રોસિટીઓ આ બધું લગાવે છે. મારું નામ આરતી કુંવર મધુ કુંવર કિન્નર છે, અને હું રહું છું શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પેટલાદ પરમાણિયા પાકોટ, આણંદ જિલ્લામાં આવેલું છે. અને અમદાવાદના જે કિન્નરો છે એમનો ધર્મ ભ્રષ્ટ કરાવે છે અને એમના ધર્મમાં અમને જોડવા માંગે છે. અમે હિન્દુ છે, રામાનંદી છે અમે કિન્નરો, તો અમારી જાત બદલાવીને એમની જાતમાં અમને સામેલ કરવા માંગે છે, મુસલમાન બનાવવા. હા, એમની ગાદી મુસ્લિમ છે, એ બધા હિન્દુ છે, એ લોકો એમની જાતના બધા હિન્દુ છે, અને અમારી સમાજની અંદર હિન્દુ બી છે અને મુસલમાન બી છે. તો અમારા જે અખાડાના અંદર મુસલમાનો બી છે, પણ એ બી બધા હિન્દુ છે, બધા હિન્દુ બની ગયેલા છે. કોઈ અહીં મુસલમાન હોય કે વાણીઓ હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય, અમારું એક જ સમાજ, અમારી જે ગાદી છે એ જ સમાજના અમે કિન્નરો છે વૈષ્ણુ. અને આ અમદાવાદના કિન્નરો અમને જબરજસ્તીથી અમારા ઉપર હુમલા કરીને, અમારા પર કેસો કરીને, દાબ દબાણ કરીને, હુમલા કરીને, મારી જોડીને મુસલમાન બનાવવા માંગે છે. તમે આ ધર્મ પરિવર્તન નથી કરતા, તો કયા પ્રકારના તમારી પર આક્ષેપ કરાયા છે અને તમારી પર શું કરવામાં આવે છે? અમારા ઉપર એટ્રોસિટીનો કેસ કર્યો છે અમદાવાદ વાસણાથી, 307 એક કરાઈ છે ખેડા કઠલાલથી. પહેલા બી મારા ઉપર સાવલીમાંથી એટ્રોસિટીઓ કરાઈ હતી, અને અમદાવાદમાં બી એક કેસ બનાવ્યો છે, એક ડાકોરમાં કેસ બનાવ્યો છે. એવી રીતના અમારા ચરોતરના કિન્નરો પર ખોટા ખોટા કેસો બનાવ્યા છે. 100-200 માણસ આવે અને પોતે પોતે પ્લેટો મારે, કોરેક્સો પીપીને પોતે પ્લેટો મારે, છરા મારે, અને એમાંથી એક ગાડી જતી રહે અને સીધા પોલીસ સ્ટેશનમાં જઈને બહુ બબાલ કરે. બબાલ કરી કરીને પોલીસ વાળાને એમ કે પેટલા દ્વારા મારીને જતા રહ્યા. એવા ખોટા કેસો બનાવીને અમને બહુ ફસાવે છે, અને અમને એમ કે છે કે તમે આ અમારો ધર્મ નહીં અપનાવો, ત્યાં સુધી તમને એક નહીં જીવતા નહીં રાખીએ. અને અમારા ગામડા, અમારી વિચ્છાવૃત્તિના જે અમારા ઇલાકા વહેંચેલા છે, એ તમારા ઇલાકા બી લઈ લઈશું, તમારા અખાડા બી લઈ લઈશું, અને અમારો જીવવું દુશ્વાર છે, અમારું જીવનું જોખમ છે. અમે ક્યારે અમારું મોત આવે ભગવાનને ખબર. આ લોકો બહુ ખરાબ છે, અમને બચાવો, અમને બચાવો. અને અમે ઇજ્જતદાર કિન્નરો છે, અમે એવા રખડતા ઝઘડતા કિન્નરો નહીં. અમે નામચીન આ અખાડાઓના માલિકો છે, અમારે એવા તેવા રખડતા અમે નથી. અમારી જનતાને પૂછો, અમારા ઇલાકા ચરોતરના ઇલાકાની જનતાને પૂછો કે અમારા કેવા સ્વભાવ છે. અને અમદાવાદના અંદર એકોએક પોલીસ સ્ટેશનોમાં એમના નામની કેસો છે, અને એ લોકો આવા જ ધંધા કરે છે. એટલે સીઆઈડી તપાસ કરાવો અને અમારું ન્યાય ઉતારો. હા, મારું નામ જારા કુંવર પૂજા કુંવર છે, અને અમે રહીએ છીએ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પેટલાદ પરમાણિયા ભાગોળ. આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ આ ઉદ્દેશ આ હતો અમારું, કે જે અમદાવાદની માતાભારે માસીઓ છે, જેમની ગુનાહિત પ્રવૃત્તિ એ લોકો ધરાવે છે, તો એ માસીઓ અમને એવી દાટ ધમકી આપે છે ધર્મ પરિવર્તનની. અમે છે હિન્દુના ઇજડા, અને એ લોકો અમારે ખાલી અમદાવાદના જ, ખાલી અમદાવાદની જ માસીઓ ભાવના દે, કશિશ દે, અને એમનું આખું સમુદાય, એમનું આખું ટોળું અમને ધર્મ પરિવર્તનનું દાટ ધમકી આપે છે કે તમે અમારા જેવા થઈ જાઓ, તમારું ધર્મ પરિવર્તન કરી દો, અને અમારા જેવા જ બધું, અમે જેવા રિવાજ કરીએ છીએ એવા તમે કરવા માંડો. અત્યાર સુધીમાં આવું થયું છે કે અમે 24ના હિજડા છે, અને અમે રહીએ છીએ ચરોતરમાં. અમારા ચરોતરનો આખું ભાઈઓનો અમારું આખું 4-5 અખાડા છે, તો 6 અખાડા. એમાં એક અખાડા અમારા બાલાસિનોરનો
અને કપડવંજના જે અખાડા હતા એ અમારાથી ખાસા ટાઈમથી રિસાઈને મન દુઃખ કરીને બેસી રહ્યા હતા, તો પછી અમે લોકો એમને મનાઈને અમારામાં પાછું લઈ આવ્યા અને અમારું જે મન દુઃખ હતું, જે વાતનું એ હતું, એ અમારું બધું મન દુઃખ દૂર કરીને અમારા ભેગા એમને બેસાડી દીધા. ગિલા શીપા જે હતું અમારું એ બધું દૂર કરીને. તો અમદાવાદ પારિમાસીઓનો કહેવાનો મતલબ એવું છે કે તમે ખાલી ચરોતર ચરોતર જ કેમ ભેગા થઈ શકો છો, અમે કેમ નહીં? પણ કારણ કે એમની સંપ્રદાય જુદી છે, અમારી સંપ્રદાય જુદી છે, એટલે અમે એમને બેસાડવા માગતા નથી અમારા ચરોતરમાં. અને એ લોકો માતા ભારે છે, એમના ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે, એના કારણે અમે એમને બેસાડવા માગતા નથી. પછી એમને અમને ફોન ઉપર વોટ્સઅપ, અમારું ગ્રુપ ચાલતું હતું રોટિકા ધર્મ નહીં હોતા પાણી કી જાત નહીં હોતી, વડોદરાના માસી હતા દીપિકા માસી, એ ગ્રુપ ચલાવતા હતા. તો એ ગ્રુપ દ્વારા અમને દાટી ધમકી એવી આપવામાં આવી સાંજના જેવું અમારા વિડીયો વાયરલ થયા એ પ્રમાણે. તો પછી અમે લોકો અહીંયા ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને એની ફરિયાદ લખાઈ કે આવી રીતના અમને દાટી ધમકી આપે છે અને અમારી જોડે કોઈ પણ બનાવ બની શકે છે. પણ સાહેબો તે વખતે અમારું અરજી તો લઈ લીધી, પછી અમે લોકો ઘરે આવતા રહ્યા. બીજા દિવસે સવારમાં અમારા બે ચાર માસીઓ, અમારું સનાતન ધર્મનો આશ્રમ છે માણેજ ખાતે, તો ત્યાં ગયા અને ત્યાંથી રિટર્ન જ્યારે થતા હતા તો એક અમારા માસી ઉપર હમલો થયો છે અને એમના હત્યારાથી અને બધાથી મારવા માંડ્યા અને બહુ એમને ખરાબ પરિસ્થિતિ કરી અને બહુ ખરાબ માર માર્યો છે. આર્ય કન્યા ગુરુકુલ करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहाँ पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए फोन नंबर 8258040404।